क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। प्री ओपनिंग द बिट्स आवी गया। इंडसइंड बैंक ने कारण आज मूड बगड़ियो छे बैंक निफ्टी नो। इंडसइंड बैंक एक वक्त जो नजर करिए आपणे 9% ओहो शुरुआती रिएक्शन तो बहुज वाइल्ड छे सर। अने ऑब्वियसली पिटाई थवानी ज हती कारण के परिणामों एवा खराब आव्या छे। एक वक्त सर पहला इंडसइंड बैंक अने पछी बैंक निफ्टी जे ओपनिंग थई रही छे तमने लागे छे थोड़ू सेंटिमेंट खरड़ाय के पछी बीजा स्टॉक सपोर्ट में आवी जशे सर? आई थिंक આ જે ઇન્ડસ્ટ્રીના નંબર્સ ગઈકાલે જે આવ્યા છે એ થોડા વીક નંબર્સ છે અને એ લોકોના બધા જ ફ્રન્ટ્સ પર ઇશ્યુઝ દેખાઈ રહ્યા છે અને એના કોન્ફોલમાં બી એવું કીધું છે કે માઇક્રો ફાઇનાન્સ લેન્ડિંગમાં થોડાક ઇશ્યુઝ વધી ગયા છે એટલે ઇટ્સ ઓવરઓલ વીક નંબર અને ટ્રેન્ડ બી દેખાડી રહ્યું છે। મને એમ લાગે છે કે ઇન્ડસ્ટ્રીન બેંકના લીધે અત્યારના બેંક નિફ્ટીમાં આટલું પ્રેશર છે। બાકી અધર બેંક્સ જે આપણે કહીએ કે સપોર્ટ કરી રહી છે જે HDFC બેંક છે લીડ કરી રહી છે એઝ ઓફ નાઉ। બટ ઓલ ઇન ઓલ જે હિસાબથી સ્ટ્રક્ચર છે જો ઇન્ડસ્ટ્રીની સ્પેસિફિકલી વાત કરું તો એને અંડર પરફોર્મન્સ જ દેખાડી રહ્યું છે ઘણા વખતથી। કોઈ મેજર મૂવ નથી દેખાઈ રહ્યો। 200 દિવસની એવરેજ નીચે ટ્રેડ કરે છે અત્યારના એ 200 વીકની એવરેજની આસપાસ બી આવી ગયો છે અને એની નીચે કદાચ આજે આપણને જોવા મળી શકે એટલે સ્ટ્રક્ચર વાઇઝ એમાં કોઈ અત્યારના સેટઅપમાં સ્ટ્રેન્થ નથી દેખાઈ રહી। વીકનેસ મને લાગે છે કન્ટિન્યુ રહેવું જોઈએ અને અત્યારના ફ્રેશ એન્ટ્રી માટે બી હું આમાં સલાહ નહીં આપું ઇન્ડસ્ટ્રી બેંક।